કનુ નામનો એક છોકરો હતો. ખૂબ રમ્યા પછી તેને સખત ભૂખ લાગી એટલે તે જમવા બેઠો. ફટાફટ જમીને ઊભો થયો. અચાનક કોઈના રડવાનો અવાજ સંભળાયો. પાછળ વળીને જોયું તો થાળીમાં તેણે બાકી રાખેલો રોટલીનો કટકો રડતો હતો. તું આમ કેમ રડે છે? તને રડતા જોઈ મને ઘણું દુઃખ થાય છે. તું રડ નહીં. હવે મારું શું થશે? કેમ, હવે તને ચોકડીમાં લઈ જશે, પછી ગટરમાં નાખશે. બસ મારી આજ હાલત. આટલી મહેનત પછી હું અહીં આવી શક્યો છું અને હવે મને ગટરમાં નાખી દેવામાં આવશે? તું અહીં મહેનતથી આવ્યો છે? હા જ તો, હું ઘણા બધાની ઘણી મહેનત અને પ્રયત્નો દ્વારા અહીં સુધી પહોંચ્યો છું. ખેડૂતે ખેતરમાં ઘઉં આવ્યા, પાણી આપ્યું, ખાતર આપ્યું, ઘઉંની માવજત કરી, કાપણી કરી, બજારમાં મોટા વેપારીને વેચ્યા. એ ઘઉંના દાણા મોટા વેપારી પાસેથી નાના વેપારી પાસે, નાના વેપારી પાસેથી દુકાનદાર પાસે, અને દુકાનદાર પાસેથી તારી મમ્મી પાસે આવ્યા. મમ્મીએ તેમનો ઘંટીમાં લોટ કર્યો, બાંધ્યો અને રોટલી બનાવી. ત્યાર પછી હું તારી થાળી સુધી પહોંચ્યો છું અને તું આમ મને છાણી દે તે કેમ ચાલે? પણ હવે મારાથી તને ખાઈ શકાશે નહીં, કારણ કે મારું પેટ ખૂબ ભરાઈ ગયું છે. પરંતુ હું તને બહાર ચોકમાં મૂકું છું, જેથી કરીને ગાય તને આવીને ખાઈ જશે. હા હા, તું મને વચન આપ કે હવે પછી તારે જેટલું ખાવા જોઈતું હશે એટલું જ લઈશ. જો ભૂલથી વધારે ખાવાનું લેવાઈ જશે તો મને ગટરમાં કે કચરા પેટીમાં નાખીશ નહીં, પરંતુ કોઈ પશુ અથવા પક્ષીને આપીશ. હું તને વચન આપું છું કે હવે પછી હું તારો ક્યારેય દુર્વ્યય કરીશ નહીં.